પરમાત્માની હૃદયપૂર્વક ભક્તિ કરીએ ને તો એ ભક્તિ પાપીને પરમહંસ બનાવે, હત્યારાને હરી બનાવે, કાચને કોહિનોર બનાવે, વાંસને વાંસળી બનાવે, પથ્થરને પારસ બનાવે, ક્રોધને કેવડી બનાવે, વામનને વિરાટ બનાવે, મોહનને મહાત્મા બનાવે, જળને ગંગાજળ બનાવે, અરીને અરિયંત બનાવે અને એક પુણ્યાત્માને મુક્તાત્મા તરફ પ્રયાણ કરાવે. એટલે જ તો કહેવાય કે ગુલાલના રંગ જેવો બીજો કોઈ રંગ નથી, સંતોના સંગ જેવો બીજો કોઈ સંગ નથી, માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી અને પ્રભુ ભક્તિની વાત જેવી બીજી કોઈ વાત નથી. વાલા સ્વજનો, આ શ્વાસનો ફ્યુઝ ચાલે છે ને એ ઉડી જાય એની પહેલાં એને માત્ર અને માત્ર પ્રભુ ભક્તિ માટે જ યુઝ કરીએ અને પ્રભુના ખાસ નહીં પણ દાસ બનીને રહીએ તો ન બનીએ કદી ઉદાસ. અને પ્રભુ કંઈ પણ માગવાનું કહે ને તો બસ પ્રભુને અંતરની અટારીએથી એક જ પ્રાર્થના કરીએ કે પ્રભુ ભક્તો અમે તમારા, અમારે હૃદયપૂર્વક તમને ભજી લેવા છે, અંતઃકરણપૂર્વક ભજી લેવા છે, એક તાર સાથે ભજી લેવા છે. અને પ્રભુ આ ક્ષણે બસ એક જ માગણી કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. Yeah.
ભૂલ.